નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્ષતિના બીજો પ્રકાર એટલે કે અશુદ્ધિ ક્ષતિ વિશે શીખીશું અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ક્ષતિનો ચાર્જ જોયો હતો ત્રણ પ્રકાર હતા પહેલો પ્રકાર તત્વયોગમિત શક્તિ આપણે ડિટેલમાં શીખી ગયા છીએ હવે બીજો પ્રકાર એટલે અશુદ્ધિ ક્ષતિ એમાં આપણે એનએચસીએલમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અને એજીસીએલમાં સીડીસીએલ ટુની અશુદ્ધિ ઉમેરી અને જોશું કે કયા પ્રકારે સત્ય ઉત્પન્ન થાય અહીંયા એક નો સિમ્પલ સ્ફટિક દોરેલો છે જેમાં ગોઠવણી તમે જાણો છો એ મુજબ એનએસીએલ એનએસીએલ હવે આ ગોઠવણીમાં પીગલિત એનએસીએલમાં થોડુંક સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એસઆરસીએલ ટુ ઉમેરવાનું છે હવે આપ જાણો છો કે એનએસસીએલમાં સોડિયમનો ચાર્જ પ્લસ વન હોય સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડમાં એસઆર પ્લસ ટુ હોય એટલે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે એક એસઆર પ્લસ ટુ દાખલ કરવો હોય તો બે એનએ પ્લસ દૂર કરવું પડે એટલે એક અહીંથી એને પ્લસ દૂર થાય છે અને એક અહીંથી એને પ્લસ એટલે બે એનએ પ્લસ એટલે પ્લસ ટુ ચાર્જ દૂર થાય અને એની જગ્યાએ એક એસઆર પ્લસ ટુ દાખલ થાય હવે આ રીતે વિદ્યુતી તટસ્થતા તો જળવાઈ રહી પણ અહીંયા સ્થાન ખાલી પડ્યું રહે અને એ ખાલી સ્થાન રહે જેને આપણે ક્ષતિ કહેશું શુદ્ધિના ઉમેરણના કારણે આવું થાય છે એટલે એને અશુદ્ધિ ક્ષતિ કહેશું એટલે આપણે લખી શકીએ કે પ્રત્યેક એસઆર પ્લસ ટુ દીઠ બે એનએ પ્લસ ટુ ની એનએ પ્લસની ફેરબદલ થાય એટલે બે એનએ પ્લસ દૂર થાય સ્ફટિકમાંથી એક ટુ ઉમેરાય અને એવું પણ કહી શકાય કે પ્રત્યેક એસઆર પ્લસ ટુ દીઠ એક છિદ્ર ઉત્પન્ન થાય તો આ સુધી ક્ષતિ આનો એક આપણે દાખલો પણ જોઈશું પછી ક્ષતિ પ્રકાર ત્રણ છેલ્લો પ્રકાર કે જેને આપણે કહીશું બિન તત્વ યોગ મિતિ તેના પણ બે પ્રકાર છે અહીંયા બિન તત્વયોગ ક્ષતિ માત્ર અકાર્બનિક ઘનમાં જોવા મળે છે અને એના બે પ્રકારમાં ધાતુ વધારો ક્ષતિ અને બીજું છે ધાતુ ઉણપ ક્ષતિ જે આપણે ચાર્ટમાં જોઈ ગયા હતા હવે બિનતત્વ ક્ષતિ એટલે કે સ્ફટિકમાં તત્વયોગ મિતિ જે ગોઠવણી છે એમાં ખલેલ પહોંચે છે તત્વયોગ જળવાતી નથી તો આપણે હવે જોઈએ ધાતુ વધારો ક્ષતિ તો ધાતુ વધારો ક્ષતિ પણ બે પ્રકાર છે એવું ત્યાં નીચે લખ્યું છે તેના પણ બે પ્રકાર છે પેલો પ્રકાર છે એનઆઈની ખાલી સ્થાન કારણે ધાતુ વધારો ક્ષતિ એ પણ આપણે સમજી લઈએ શા માટે એવું કીધું છે અને માં આવું જોવા મળે છે તો કે ની હોય તો આ રીતે હોય કે હવે એ આખો જે સ્ફટિક છે એ માનો કે એનએસસીએલ નો છે તો આ એનએસિએલ ના સ્ફટિકને લઈ અને એક કે જેમાં સોડિયમની બાષ્પ છે ફરીવાર એને સીએલ નો સ્ફટિક લેવાનો છે મીઠું અને એને સોડિયમની બાષ્પવાળા બાષ્પ બંધ પાત્રમાં વાતાવરણમાં મૂકવાનું છે અને ગરમ કરવાનું છે શું થાય ભાઈ તો કે સોડિયમ જેરીની બાષ્પ આયનીકરણ એન્થાલીપી મેળવે એટલે સોડિયમ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને આ સ્ફટિકની સપાટી પર મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ એને પ્લસ ગોઠવાઈ જાય હવે એ સપાટી ઉપર રહેલો એને પ્લસ સ્ફટિકની અંદરના સીએલ માઇનસને પોતાની તરફ ખેંચી લે એટલે સોડિયમની બાષ્પ એનએસિએલની સપાટી પર જમા થાય જે સ્ફટિકની અંદર રહેલા સીએલ માઇનસ ને આકર્ષિત કરે અને પોતાની સાથે બહાર ખેંચી લે હવે સીએલ માઇનસનું સ્થાન સ્થાનમાં શું થાય તો કે સપાટી પર જે સોડિયમની બાષ્પ છે એ જે ઇલેક્ટ્રોન મુક્ત કરે એ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય એટલે કે ઋણાયન સીએલ માઇનસ ગયો અને એ એનાયનનું જે ખાલી સ્થાન પડ્યું ત્યાં સપાટી પર રહેલા સોડિયમે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ ગયો આ સોડિયમની બાસ પર ઇલેક્ટ્રોન મુક્ત કરી અને સપાટી પર રહેલા એને પ્લસમાં ફેરવાય અને એને જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એ સ્ફટિકની અંદર રહેલા સીએલ માઇનસના સ્થાને ગોઠવાય હવે આ જે સ્થાન થયું એક ખાલી સ્થાન હતું ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો સ્ફટિકની વિદ્યુતી તટસ્થતા જળવાઈ રહી પણ ઇલેક્ટ્રોન ગોઠવાનો અને એફ કેન્દ્ર કહેશું એફ કેન્દ્ર જર્મન શબ્દ છે ફાર બેન સેન્ટર રંગ કેન્દ્ર ટેક્સ્ટબુકમાં આપેલી આકૃતિ આ મુજબ છે એને સીએલ માઇનસ હતો એને એને સીએલ માઇનસ એને પણ આ સીએલ માઇનસ ફટિક છોડીને બહાર ગયો છે અને સપાટી પર જે એને પ્લસ આયન બન્યો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ અહીંયા ગોઠવાનો છે અને એફ કેન્દ્ર કીધું હવે આજે અયુગમિત ઇલેક્ટ્રોન વૈધા આયુગમિત ઇલેક્ટ્રોન શું કરે તો કે આયુગમિત ઇલેક્ટ્રોન સ્ફટિકને પીળો એને સીએલ સ્પટિક આની પર સફેદ પ્રકાશ પડે પ્રકાશ એમાંથી ઉર્જા શોષણ કરે આ ઇલેક્ટ્રોન ઉર્જા શોષણ કરે ઉત્તેજિત થાય અને ફરી પાછી જે ઊર્જા રિલીઝ કરે મુક્ત કરે એના કારણે એ પીળા રંગનું દેખાતું રહે છે આ રીતે એલઆઈસીએલમાં પ્રયોગ કરો તો ગુલાબી રંગ દેખાય કે સીએલમાં પ્રયોગ કરો તો જાંબલી રંગ દેખાય તો આ આ ટોપિક હતો કે એનાયન્ય ખાલી સ્થાન ઋણાયન ના ખાલી સ્થાન ના કારણે ધનઆનમાં વધારો થાય માનો કે અહીંથી પાંચ ટોટલ સીએલ માઇનસ દૂર ગયા હોય તો સ્ફટિકમાં તો પાંચ એનએ પ્લસ વધી પડવાના છે પાંચ એનએ પ્લસ વધી પડે એટલે ધાતુ વધારો કહી શકાય બીજો પ્રકાર આપણે કહેશું આંતરલીક ખાલી સ્થાનો પર ધનઆનનો વધારો વધારાના ધનઆનને કારણે આપણે ધાતુ વધારો ક્ષતિ શીખી રહ્યા છીએ પેલું શીખાય કે ઋણાયન દૂર થયો એટલે ધનઆન વધી ગયા અને હવે વધારાના ધના કારણે થતું વધારો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે ઓરડાના તાપમાને ઝીંક ઓક્સાઇડ જે સફેદ રંગ ધરાવે છે રૂમ ટેમ્પરેચરે પણ એને ગરમ કરો તો શું થાય તો કે ઝીંક ઓક્સાઇડ ગરમ કરો એટલે ઓક્સિજન વાયુ દૂર કરે છે અહીંયા આપણે તત્વયોગમિતિ જાળવી રાખવા એક ઓક્સિજન છે વનઆપ ઓટો લખ્યો છે વાતાવરણમાં દૂર થાય વાયુ સ્વરૂપે ઝેડ એન પ્લસ ટુ અને બે ઇલેક્ટ્રોન હવે ઓક્સિજન ગુમાવે છે એના કારણે પીળા રંગમાં કારણ કે જો આ બે ઇલેક્ટ્રોન દેખાય આ બે ઇલેક્ટ્રોન ઉપર કીધું એમ દૃશ્ય પ્રકાશનું શોષણ કરે ઉર્જાનું શોષણ કરે ઉત્તર ઊર્જા મુક્ત કરે એના કારણે પીળા રંગમાં ફેરફાર છે કારણ કે ઝેડન પ્લસ ટુ નો વધારો પણ થાય છે હવે તમે જાણો છો કે ભાઈ ધાતુ છે એનું કદ નાનું હોય એટલે નાના કદના ઝેડ એન પ્લસ ટુ ક્યાં જાય તો કે ભાઈ આખી જે સ્ફટિકની ગોઠવણી હોય એમાં ક્યાંક ખાલી સ્થાન હોય નાના નાના અંતરાલી સ્થાનો એમાં ગોઠવાઈ જાય અને એ ધન આયન છે ક્યાંક નજીકના ઇલેક્ટ્રોનને ખેંચે લા ઇલેક્ટ્રોનને ખેંચવાનો પ્રયત્ન કરે હવે આવું એક સૂત્ર ટેક્સ્ટબુકમાં આપ્યું છે અહીંયા પોઈન્ટર કર્યું છે ત્યાં એ સૂત્ર કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરી મનો કે ઝીંક ઓક્સાઇડ છે તો બંને વન જેમ વન પ્રમાણમાં છે અથવા તો માનો કે બંનેનું પ્રમાણ કયો કે હંડ્રેડ સો પ્રમાણ છે બંનેનું હવે એમાંથી ગરમ કરો તો ઓ દૂર થાય બે ઓક્સિજન દૂર થાય એટલે હવે પ્રમાણ કેટલું વધ્યું તો કે ભાઈ ઝીંકનું સો ઓક્સિજનનું અઠ્ઠાણું અથવા તો બેનું પ્રમાણ સરખું કરવું હોય અઠ્ઠાણું અઠ્ઠાણું તો પ્લસ ટુ કરીએ નાઇન્ટી એટ પ્લસ ટુ એટલે હન્ડ્રેડ તો તમે એને આ રીતે લખી શકો ઝેડ એન અઠાણું પ્લસ બે અને ઓક્સિજન અઠાણું બંને સંખ્યા નાઇન્ટી એટ નાઇન્ટી મુક્ત થયેલા ઓક્સિજનની સંખ્યા અથવા તો વધેલા ઝેડ એન પ્લસ ટુ ની સંખ્યા લા સૂત્ર લખીને ઝેડ એન વન પ્લસ એક્સ ઓ આની સંખ્યા પણ વન જ હોય છે આ એક્સ તો કે વધારાના ઝેડ એન પ્લસ ટુ નું પ્રમાણ આ ઝેડ એન પ્લસ ટુ ક્યાંથી વધતા તો કે જેટલા ઓક્સિજન દૂર થયા એટલા આટલા એક્સ બે વસ્તુ દર્શાવે છે વધારાના ઝેડ એન પ્લસ ટુ અને દૂર થયેલા ઓક્સિજન તો આ આપણે બીજા ત્રીજા પ્રકારમાં બે જોઈ ગયા ધાતુ વધારો ક્ષતિમાં બીજો પ્રકાર આંતરલિક ખાલ સ્થાનોમાં વધારાનો આયન ખાલી સ્થાનમાં ઝેડ એન પ્લસ ટુ ગોઠવાય છે